નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત ગણિતમાં ચેપ્ટર નંબર 2 જેનું નામ લખ્યું છે એકચલ સુરેખ સમીકરણ, જેમાં આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 2.5 ના પહેલા દાખલાના નંબર 7 8 અને 9 7 8 અને 9 ત્રણ દાખલા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી સ્કૂલની ચેનલને જ્ઞાનગર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જોઈએ હવે દાખલા નંબર 7 ની રકમ શું કહેવામાં આવે છે. પ્રશ્ન ઉપર તમને એવો આપેલો છે કે સાદુરૂપ આપી નીચેના જે સમીકરણ આપેલા છે એ સમીકરણનો ઉકેલ મેળવો, એની કિંમત મેળવો. તો જોઈએ હવે દાખલા નંબર 7. 7માં દાખલાની રકમ આપણને આપેલી છે 3 t - 3 = 5 2 t + 1 બરાબર છે એટલે પહેલું જે તમારે પ્રક્રિયા જે કરવાની થશે એ પ્રક્રિયા 3 ને અંદર મલ્ટીપ્લિકેશન કરવા પડશે એટલે કે 3 × 3 = 9 બરાબર 5 × 2 t એટલે 5 × 2 = 10 t + 5 × 1 = 5. હવે શું કરવાનું મિત્રો, તો કે t વાળા જે પદ છે એ t વાળા પદને એક સાઈડ ભેગા કરી અને અચળ પદ જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને એક સાઈડ ભેગા કરી. તો t વાળા એક સાઈડ ભેગા કરવા માટે આ 3t છે એને આ સાઈડ લાવો તો પણ ચાલે, અથવા તો આ 10t જે છે એને સામેની સાઈડ મોકલો તો પણ ચાલે. ડિપેન્ડ ઓન તમે જે પ્રમાણે મોકલો એ પ્રમાણે ચાલે બરાબર. જોઈએ માઇનસ 9 જે એને આ બાજુ મોકલે એટલે પ્લસ થઈ જવાનું છે, આ 10 ને ઓલી બાજુ મોકલશો એટલે માઇનસ થશે, એટલે 3 t - 10 t = 5. માઇનસ 9 ને આ બાજુ એટલે પ્લસ 9, ચાલો આપો સાધુ 3 - 10 t બરાબર. 3 માંથી તમે 10 બાદ કરશો, 3 માંથી 10 બાદ કરશો એટલે કેટલા આવશે, તો કે -7 આવશે, કારણ કે મોટા પદની નિશાની મૂકવાની થાય પ્લસ માઇનસ, માઇનસ અને મોટા પદની નિશાની, એટલા માટે -7 t = બરાબર 7 t = 9 + 5 એટલે બધાને ખબર છે 9 + 5 એટલે 14 થાય. હવે ઉકેલ મેળવવો એટલે કોઈ અજ્ઞાત સંખ્યા છે, કોઈ ચલ છે એની વેલ્યુ મેળવે, એની કિંમત મેળવે. તો t ની કિંમત મળેલી હોય તો આપણને -7 જે ગુણાકારમાં છે ઇનર્તર રૂપ છે એને આપણે કાઢવો, આપણે કાઢશો એટલે ગુણાકારના સંબંધમાં છે, સામેની સાઈડ મોકલો એટલે ભાગાકાર જે છે એ ક્યાં વહી જશે, ભાગાકારના સંબંધમાં, 7 ને ભાગાકારના સંબંધમાં મોકલશો એટલે t = 14/7 એટલે t = શું થશે, તો કે 7 × 2 = 14, તો t = 2 મળશે. પણ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આ -7 હતા સામેની સાઈડ મૂકો એટલે પ્લસ નથી થવાના, છેદમાં માઇનસ તો રહેશે બરોબર, એટલે t = શું આવશે, -2 આન્સર આવશે. t = આપણને જે જવાબ મળશે એ -2 મળશે. જોઈએ હવે એના પછીનો દાખલા નંબર 8. 8માં દાખલા રકમ તમે જોવો છો તમને લાગશે લાંબી પણ એકદમ સિમ્પલ બરોબર, જેમ આપણે 7મો દાખલો ગણેલો છે એ જ પ્રમાણે એ જ મેથડથી કરવાનો છે. પહેલું સ્ટેપ આ 15 જે અને બ્રેકેટની અંદર ગુણશો, આ 2 ની અંદર ગુણશો, 5 ની અંદર ગુણશો બરાબર, પછી ધીમે ધીમે સદરૂપ આપશો એટલે જવાબ આવી જવાનો છે 15 × y એટલે 15y માઇનસ 15 × 4 ટેબલ સવડતા હોય છે, 15 × 4 15 × 4 = 60, 2 × y એટલે -2y માઇનસ હતા એટલે બરાબર, ઘણું તો કાઈ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર, મેથ્સ ના નિયમો પાછા ખબર હોવા જોઈએ. માઇનસ માઇનસ પ્લસ થશે 2 × 9 એટલે કેટલા આવશે 18, પ્લસ 5 × y એટલે 5y, પ્લસ 5 × 6 = 30, 5 × 6 = 30 બરાબર 0. રેડી, હવે શું કરશો, તો કે y વાળા જે પદ છે એનું સાદુરૂપ આપો, y વાળા જે પદ છે એનું સાદુરૂપ આપો 15y - 2y + 5y. રેડી, એટલે આવું થશે 15 ને 5 20,
पंदर ने पांच बीस वाय माइनस टू वाय माइनस साठ प्लस अठार प्लस तीस माइनस वाला ने जी गुजराती पेला माइनस बराबर छे ओके હવે આ પ્લસ વાળા છે એ બેનો સરવાળો કરીએ 30 પ્લસ 18 30 ને 10 40 ને 8 48 એટલે પ્લસ 48 ઇઝ ઇક્વલ ટુ 0 20 માંથી 2y બાદ કરો એટલે આવે 18y માઈનસ 60 પ્લસ 48 60 માંથી 48 બાદ કરો 60 માંથી 40 બાદ કરો એટલે વધે 20 20 માંથી 8 બાદ કરો એટલે વધશે બાર પણ મોટા પદની નિશાની હવે આપણે y ની કિંમત મેળવીને y ની કિંમત મેળવવા માટે પહેલા આ પાડોશીને સામેની સાઈડ મોકલો એટલે માઈનસ ના થઈ જાય પ્લસ એટલે કે 18y માઈનસ ના પ્લસ એટલે 12 પ્લસ 12 હવે y ની કિંમત મેળવવા માટે હજુ આ 18 મળશે તો 18 ને મોકલી દો છેદમાં એટલે થાશે આવું મિત્રો કે y is equal to 12 ના છેદમાં 18 કારણ કે ગુણાકારના સંબંધમાં સામેની સાઈડ મોકળો એટલે ભાગાકારના સંબંધમાં થાય જાય એવું મેક્સના નિયમો છે બરાબર ઘરના નિયમો નથી 3 ઇન્ટુ 6 6 3 18 3 4 12 થાય 3 3 કેન્સલ હજુ ભાગ હાલે છે હજુ ભાગ ચાલે છે તો 2 2 4 2 3 6 2 2 કેન્સલ તો y is equal to 2/3 આવે કે ન આવે તો કે આવે બરાબર વ્યવસ્થિત સાદરૂપ આપો એટલે આ જે છે એ તમારો જવાબ થઈ ગયો તો y is equal to 2/3 જે છે એ તમારો જવાબ છે જોઈએ એના પછીનો લાસ્ટ છેલ્લો દાખલો લેક્ચરનો તો નવમો દાખલાની રકમ તમે જોવો તો આ પણ તમને એમ થશે બહુ લાંબી બરાબર તો જો એકદમ સિમ્પલ છે જેમ આ બે દાખલા કરેલા છે એ જ પ્રમાણે દાખલો કરવાનો છે ચિંતા નથી કરવાની ચાલો જો ત્રણ ને અંદર ભાગ કરશો એટલે ત્રણ પંચા ને પંદર છે માઇનસ ના માઇનસ સાત તેરી ને એકવીસ થશે હવે આ જે ટુ છે એને આપણે અંદર મલ્ટીપ્લિકેશન કરશું નવ ગુણ્યા બે એટલે અઢાર અઢાર જેડ જેડ હતા એમ તો લખવા પડશે માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા અગિયાર એટલે થશે બાવીસ બરાબર છે બરાબર ના બરાબર ચાર ગુણ્યા આઠ એટલે આઠ ચોકુ ને બત્રીસ જેડ માઇનસ તેર ચોક ને બાવન રેડી આ જે ચાર ગુણ્યા તેર એટલે તેર ચોક ને બાવન માઇનસ હતા એમ નહીં પણ આ માઇનસ સત્તર એસી ચાલો આપો સાદું રૂપ હવે પંદર જેડ માઇનસ અઢાર જેડ પેલા આ બેનું સાદું રૂપ આપી દઈશું જેડ વાળા નું પંદર જેડ માઇનસ અઢાર જેડ એટલે માઇનસ થ્રી જેડ થશે પંદર જેડ માઇનસ અઢાર જેડ એટલે શું થશે માઇનસ થ્રી જેડ હવે માઇનસ એક ને પ્લસ બાવીસ એટલે પ્લસ એક ખબર છે તમને કે બાવીસ માંથી એકવીસ બાદ કરો એટલે પ્લસ એક આવે બરાબર ના બરાબર બત્રીસ જેડ બાવન માઇનસ છે સત્તર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થાય મોટાભાગ નિશાની આવે એટલે માઇનસ સાત ને બે નવ પાંચ ને એક છ એટલે સિક્સટી નાઇન બરાબર ઓગણસિત્તેર આવશે હવે ઓગણસિત્તેર માઇનસ છે એને સાનો મોકો એટલે પ્લસ થાય બરાબર છે અને આ માઇનસ થ્રી જેડ એટલે આ બધું મૂકવું એટલે એ પ્લસ થાય એટલે એક પ્લસ ઓગણસિત્તેર ઇઝ ઇક્વલ ટુ બત્રીસ જેડ બત્રીસ જેડ અને આ બધું આવશે થ્રી જેડ એટલે એ પણ કેવા થઈ જશે પ્લસ થ્રી જેડ ચાલો હવે સિમ્પલ આપો સાદું ઓગણસિત્તેર પ્લસ એક એટલે સિત્તેર ઇઝ ઇક્વલ ટુ બત્રીસ પ્લસ ત્રણ બત્રીસ પ્લસ ત્રણ એટલે પાંત્રીસ જેડ અને જેડ ની કિંમત મેળવી છે ત્યારે 35 ને છેદમાં મોકલો છેદમાં મોકલશો એટલે થશે એવું 70 ના છેદમાં 35 is equal to z 35 દો 70 તો z is equal to બરાબર z is equal to 2 તો 35 દો ને 70 તો વિદ્યાર્થી મિત્રો જે સાદરૂપ આપી અને નીચેના સમીકરણનો ઉકેલ મેળવવાનો કીધો છે ત્યારે ખાસ ધ્યાન રાખો જો બ્રેકેટમાં વેલ્યુ આપેલ છે તો એની સાથે પેલા મલ્ટીપ્લિકેશન મલ્ટીપ્લિકેશન કરી જે ચલ વાળું પદ હોય એને બરાબર ની એક સાઈડ ભેગા કરો અને અચળ પદ જે છે એને એક સાઈડ ભેગા કરો અને પછી ધીમે 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 સાદરૂપ આપશો એટલે જે વેરિયેબલ જે છે જે ચલ જે છે જે અજ્ઞાત સંખ્યા છે એની કિંમત
એનો ઉકેલ એનું મૂલ્ય તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.5 ના પહેલાના 7 8 અને 9 દાખલા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.